વાલાના હીરાપુર ગામે આળાસબંધના વહેમમાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા મારક હથિયારો ઉછળતા તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા એક વ્યક્તિનું મોત થયું હતું, તેમજ જીવતી સહિત અન્ય ત્રણ ઘાયલ થયા હતા. વાલિયા પોલીસે હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વાલિયા તાલુકાના હીરાપુર ગામમાં વસલા ફળિયામાં રહેતા 45 વર્ષે ગુમાનભાઈ માંદલાભાઈ વસાવા ગુજરાત ગેસ પ્લાન્ટમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે. જેઓ ગતરોજ રાત્રે નોકરી ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન થોડે દૂર સુકાભાઈ પરસોત્તમભાઈ વસાવા પોતાની પત્નીના આડા સંબંધ આશંકાએ ગુમાનભાઈ વસાવા સાથે ઝઘડો કર્યો હતો અને સુકા વસાવાના પુત્ર કૌશિક વસાવા, વિક્રમ વસાવા અને ઉમેશ વસાવા કુહાડી ધાર્યા વડે તેઓના ઉપર તૂટી પડ્યા હતા અને ગુમાન વસાવાને માથાના તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલા કૃષ્ણ વસાવા અને પરેશ વસાવા તેમજ શંભુ અર્જુન વસાવા ઉપર પણ હુમલો કરતા તેઓને ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ ગુમાન વસાવાની હાલત વધુ ગંભીર જણાતા તેઓને સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં તેઓનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે પિતા અને ત્રણ પુત્રો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.